अगर बात करिए जे इलेक्ट्रॉन माइक्रोस्कोपनी शोध थी गया बाद एटले के वर्ष 1950 नी हमणां ज आपणे वात करी इलेक्ट्रॉन माइक्रोस्कोपनी शोध थई त्यार बाद आपणे जाणवा मळ्युं कोषनी अंदर खाली कोष दीवाल अथवा तो कोष केन्द्र ज नहीं पण एना सिवायनी पण विविध अंगिकाओ तेनी अंदर अस्तित्व धरावे छे। अंगिकाओने आपणे इंग्लिशमां ओळखीशुं ऑर्गेनेलीज तरीके। अगर बात करिए सुकोष केन्द्रीयमां कोष केन्द्र सिवाय आपणे अत्यार सुधी सुकोष केन्द्रीयनी केटली वात करी हती तो एनी अंदर हाजर हतुं कोष दीवाल सेंटरमां कोष केन्द्र अने तेना सिवाय आपणे त्रीजी वस्तु एड करी छे तेनुं कोषरस अथवा तो साइटोप्लाज्म। तो यहाँ शुं कीधुं छे कोष केन्द्रीयमां कोष केन्द्र सिवाय विविध पटलमय अंगिकाओ आवेली छे। महत्वनी वस्तु सुकोष केन्द्रीय कोष ने आपणे केवी रीते ओळखता हतो तो तेनी अंदर कोष केन्द्र जे हाजर हतुं तेनी अंदर कोष केन्द्रनी आजूबाजू आवेलुं हतुं कोई पटल। ओके तो सेम वस्तु छे जेटली पण अंगिकाओ तेनी अंदर हाजर हशे ते बधी केवी हशे पटलमय। એટલે કે જેવું કોષ કેન્દ્ર તેની આજુબાજુ પટલ ધરાવતું હતું એવી જ રીતના તેની અંદર અસ્તિત્વ ધરાવતી વિવિધ અંગિકાઓ હમણાં હું તમને સમજાવું છું આગળ એ બધાની આજુબાજુ પણ પટલ હાજર હશે। મહત્વની વસ્તુ નીટ ઉપર જો ફોકસ કરતા હો તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે આદિ કોષ કેન્દ્રીયમાં પટલમય અંગિકાઓનો અભાવ। સેમ વસ્તુ છે એક જ ડિફરન્ટ તમને યાદ રાખવાનો છે આદિ કોષ કેન્દ્રીય બેક્ટેરિયાનું આપણે ઉદાહરણ લીધું હતું તો એના સેન્ટરની અંદર પણ જેવા જેનું જનીન દ્રવ્ય સ્થાપિત હશે ક્યાંક અને તેના કોષ કેન્દ્રમાં પણ કોષ કેન્દ્ર કેવું હતું પટલ વિહીન। હવે સેમ વસ્તુ આની અંદર પણ ઘણી બધી અંગિકાઓ જોવા મળશે કઈ કઈ અંગિકાઓ તમને લિસ્ટ તમને સમજાવું છું પણ એ અંગિકાઓની અંદર પટલનો શું હશે અભાવ એટલે કે અંગિકાઓ પણ પટલ વિહીન હશે। હવે આપણે અંગિકાઓની વાત કરીએ તો કઈ કઈ અંગિકાઓનો આપણે સમાવેશ કરી શકીએ તો અંગિકા છે સૌથી પહેલી અંતઃકોષરસ જાળ જેને શોર્ટમાં ER તરીકે પણ આપણે યાદ રાખીએ છીએ શોર્ટ ફોર્મ ક્યારેક પૂછાય છે ઇંગ્લિશમાં એને કહેશું આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ। બીજો ટર્મ આવી જાય છે ગોલ્ગીકાય ધોરણ 10ની અંદર ભણી ગયા છો તેના સિવાય લાઇસોઝોમ વિશે પણ તમે ભણી ગયા છો કણાભસૂત્ર જેને આપણે શક્તિગર તરીકે ઓળખીએ છીએ તેનો સમાવેશ પણ થશે આની અંદર અને સૌથી છેલ્લી છે સૂક્ષ્મકાય અને વનસ્પતિના સંદર્ભમાં હજી જોવા જઈએ તો કેટલીક અંગિકાઓ વધુ પ્રમાણમાં એડ થશે જે પ્રકરણ આપણું આગળ કન્ટિન્યુ છે જેની અંદર ફરીથી રિપીટ કરવાનું થશે। હવે મહત્વની વસ્તુ અત્યાર સુધી આપણે વાત કરી તે બધી અંગિકાઓ કેવી હતી પટલમય અંતઃકોષરસ જાળ ગોલ્ગીકાય લાઇસોઝોમ કણાભસૂત્ર અને સૂક્ષ્મકાય એ બધી અંગિકાઓની આજુબાજુ હાજર હશે કઈ વસ્તુ પટલ જે સુકોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રની આજુબાજુ જે સ્ટ્રક્ચર હાજર હતું એવું જ પટલ આ બધી અંગિકાઓની આજુબાજુ પણ અસ્તિત્વ ધરાવશે। પણ મહત્વની વસ્તુ પટલ વિહીન અંગિકાઓ ઓકે એ પછી સુકોષ કેન્દ્રીય હોય કે કોષ કેન્દ્રીય હોય પણ એમાંથી અમુક અંગિકાઓ એવી છે જે કેવી છે પટલ વિહીન એટલે કે આજુબાજુના વિસ્તારની અંદર કોઈ પટલ એટલે કે કોઈ પ્રોટેક્શન યા તો મેમ્બ્રેન આવેલું હશે નહીં એવી અંગિકાઓ કઈ છે તો સૌથી પહેલું છે રિબોઝોમ ધોરણ 10માં તમે ભણી ગયા છો અને એકદમ સ્ટાર જેવા શેપનું સ્ટ્રક્ચર જેને આપણે કહેશું તારા કેન્દ્ર બંનેના કાર્યો આપણે ફરીથી સમજવાના છે। તો જો હવે બંને પ્રકારના કોષની અંદર રિબોઝોમ જે છે એ બંને પ્રકારના કોષમાં જોવા મળશે બંને એટલે કેવા પછી આદિકોષ કેન્દ્રીય પણ હોઈ શકે સુકોષ કેન્દ્રીય પણ હોઈ શકે અને સુકોષ કેન્દ્રની અંદર ફરી પાછા બે ભાગ થઈ જશે ક્યાં વનસ્પતિ અને પ્રાણી। આગળ વાત કરીએ તો રિબોઝોમ કેટલીક અંગિકાઓ જેમ કે હરિતકણ અને કણાભસૂત્રની અંદર અત્યાર સુધી આપણે જે રિબોઝોમની વાત કરતા હતા તે ક્યાં જોવા મળતું હતું કોષની અંદરના વિસ્તારમાં કોષની અંદર એટલે કે કોષરસવાળા વિસ્તારમાં પણ રિબોઝોમ એક એવી વિશિષ્ટ અંગિકા છે જે હરિતકણની અંદર હરિતકણ ક્યાં જોવા મળશે વનસ્પતિમાં એટલે કે વનસ્પતિ કોષમાં વનસ્પતિ કોષની અંદર કોષરસમાં તો જોવા મળશે જ પ્લસ એની અંદર અસ્તિત્વ ધરાવતી અંગિકા હરિતકણની અંદર પણ રિબોઝોમ હાજર હશે અને આપણે ખ્યાલ છે શક્તિગર તરીકે જેને આપણે ઓળખીએ છીએ કણાભસૂત્ર ઇંગ્લિશમાં આપણે એને કહેશું માઇટોકોન્ડ્રિયા યાદ રહે તો ઠીક છે નહીં તો કોઈ વાંધો નહીં ઓકે કણાભસૂત્ર જેને આપણે માઇટોકોન્ડ્રિયા તરીકે ઓળખીએ છીએ તેના અંદર પણ અસ્તિત્વ ધરાવે છે કઈ વસ્તુ રિબોઝોમ। ફરીથી રિપીટ કરું છું રિબોઝોમ એક એવી અંગિકા છે જે કોષના કોષરસની અંદર પણ હાજર હશે કોષરસની અંદર સ્થાપિત થયેલી છે વિવિધ
અંગિકાઓ વિવિધ અંગિકાઓમાં પણ આપણે વનસ્પતિની વાત કરીએ તો એની અંદર હાજર હશે હરિતકણ. એ હરિતકણની અંદર એનિમેટેડ ફિગરની અંદર જોઈ શકો છો હરિતકણને, તો હરિતકણની અંદર પણ રિબોઝોમ હાજર હશે અને કણાભ સૂત્ર એનું સ્ટ્રક્ચર તે પણ એનિમેટેડ ફિગરની અંદર દેખાય છે, તેની અંદર પણ રિબોઝોમ સ્થાપિત થયેલું હશે. હવે મિત્રો ફરીથી જો તમે નીટ ઉપર ફોકસ કરો છો તો ફરી એક નેક્સ્ટ ટોપિક આવે છે, સેમ આની અંદર હેડિંગ આવે છે, જો રિબોઝોમ ER ઉપર, ER નું ફૂલ ફોર્મ મેં તમને હમણાં જ કીધું યાદ આવ્યું, જેને આપણે ગુજરાતીમાં અંતઃકોષરસ જાળ તરીકે ઓળખીએ છીએ, ઇંગ્લિશમાં તેને આપણે કહેશું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે જો રિબોઝોમ કેવી વાત થાય છે, હમણાં જ આપણે વાત કરતા હતા, જો રિબોઝોમ અંતઃકોષરસ જાળ એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઉપર જો જોવા મળે, એનિમેટેડ ફિગરની અંદર તમે જોઈ શકો છો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઉપર જો રિબોઝોમ ચિપકેલું હોય તો એના લીધે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો ગુજરાતીમાં અંતઃકોષરસ જાળની સપાટી કેવી થઈ જશે, ખૂબ જ ખરબચડી. ખરબચડીને આપણે ઇંગ્લિશમાં ઓળખીશું રફ તરીકે, ઓકે. તો એના માટે બીજું નામ આપી દીધું છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમને, કહેવામાં આવશે RER, ફૂલ ફોર્મ થઈ જશે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રફ એના લીધે થયું કારણ કે એની ઉપર ચિપકેલું છે રિબોઝોમનું આખું સ્ટ્રક્ચર. કોના ઉપર? તો અંતઃકોષરસ જાળ ઉપર, જેના લીધે એની સપાટી થાય છે ખૂબ જ ખરબચડી. અને બીજી અંગિકા આપણે વાત કરતા હતા, ઓકે, પટલવિહીન અંગિકા બીજું નામ જેનું નામ છે તારાકેન્દ્ર. તો તારાકેન્દ્રનું મુખ્ય કાર્ય છે કોષ વિભાજનની પ્રક્રિયા પ્રેરવાનું. આપણે ખ્યાલ છે સૌ પ્રથમ એક કોઈ કોષ હાજર હશે, ઓકે, કોઈ પણ આપણે કોષની વાત કરી દઈએ તો કોષની અંદર સેન્ટરમાં હાજર હશે કોષ કેન્દ્ર, ઓકે, સેન્ટરમાં હાજર હશે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર હાજર હશે તેનું જનીનદ્રવ્ય. હવે આપણે ખ્યાલ છે જ્યારે માતૃકોષમાંથી બાળકોષ તૈયાર થાય છે ત્યારે શું થશે? કોષ વિભાજન થશે. તો કોષ વિભાજન પ્રેરવા માટે સૌ પ્રથમ વખત કઈ પ્રોસેસ થાય છે? કોષ કેન્દ્રનું વિભાજન. હવે સૌ પ્રથમ વખત કોષ કેન્દ્રનું વિભાજન થવા માટે એને શું થવું પડશે? બે અલગ ડાયરેક્શનમાં ખેંચાવવું પડશે તેનું જનીનદ્રવ્ય ડિવાઈડ કરવા માટે. કાં તો અર્ધીકરણ હોઈ શકે, કાં તો સમૂહ વિભાજન હોઈ શકે. ધોરણ 11ની અંદર પ્રકરણ 10 અને પછી આપણે પ્રકરણ 10 શરૂ કરવાના છે, જેની અંદર ઊંડાણપૂર્વક આપણે સમજશું. તો કોષ કેન્દ્ર બે ભાગની અંદર વિભાજિત થાય છે ત્યારે તેની અંદર રહેલું જનીનદ્રવ્ય બે ભાગમાં વિભાજિત કરવા માટે એને હેલ્પ કરશે કોણ? પટલવિહીન અંગિકા જેનું નામ છે તારાકેન્દ્ર. તારાકેન્દ્ર દેખાવમાં કેવું લાગે છે? એનિમેટેડ ફિગરની અંદર તમે જોઈ શકો છો જેનું મુખ્ય કાર્ય છે કોષ વિભાજન. અને આજનો લાસ્ટ આપણો હેડિંગ, લાસ્ટ ટોપિક જો તમે ફરીથી નીટ ઉપર ફોકસ કરો છો તો હેડિંગ આપી દીધું છે અહીંયા કને, એક નાનકડો ટેબલ પણ આપી દીધો છે. જો તમે નીટ ઉપર ફોકસ કરો છો તો આનામાંથી ક્વેશ્ચન ક્યારેક બની શકે, લક બાય ચાન્સ તમને પૂછાઈ જાય. અહીંયા કેટલાક બ્લેક કલરની અંદર કેટલાક સજીવો આપેલા છે, રાઈટ સાઈડની અંદર આપેલા છે કોઈક સજીવોની સાઈઝ. એક્ઝામ્પલ તરીકે આપણે વાયરસની વાત કરીએ, ઓકે, અત્યારે નોર્મલી વાયરસથી તમે યુઝ ટુ હશો. સાવ સરળ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કોરોના વાયરસ, તો એનાથી તમે ઓલરેડી યુઝ ટુ છો. તો કોરોના વાયરસની સાઈઝ કદાચ તમને ખ્યાલ હશે, ફરીથી રિપીટ કરું છું, 0.1 માઇક્રોમીટર, ઓકે. કોરોના વાયરસ દેખાવમાં કેવો લાગે છે એનિમેટેડ ફિગરની અંદર તમે જોઈ શકો છો. અને વિશ્વની અંદર ખાલી કોરોના જ નહીં, લાખો કરોડોની સંખ્યામાં વાયરસો હાજર છે જેની સાઈઝ ચાલુ થાય છે 0.02 માઇક્રોમીટરથી શરૂ કરી અને ઓનલી 0.2 માઇક્રોમીટર. કોરોના વાયરસ સમાવેશ થાય છે એનાથી થોડુંક નાનકડી સાઈઝ 0.1 માઇક્રોમીટર. એના સિવાય ઇબોલા છે, ઘણા બધા બેક્ટેરિયા વાયરસીસ છે જેના વિશે આપણે બાયોલોજીની અંદર વાત કરવાની છે, જેના માટે આજનો વિડીયો થોડોક ટૂંકો પડશે જેથી આપણે નેક્સ્ટ ક્લાસમાં વાત કરશું. નેક્સ્ટ આવે છે હેડિંગ આપણો, ફૂલફોર્મ થશે તેનું, પ્લોરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ જેની સાઈઝ છે એક્ઝેક્ટલી કોરોના વાયરસ જેટલી જ, 0.1 માઇક્રોમીટર. હવે આ વસ્તુ એક્ઝેક્ટલી કાંઈ નવી વસ્તુ નથી, PPLO એક પ્રકારનો બેક્ટેરિયા છે, વિશિષ્ટ પ્રકારનો બેક્ટેરિયા છે. પ્રકરણની અંદર પાછળ આપણે ઊંડાણપૂર્વક સમજશું અને ત્યારબાદ પર્ટિક્યુલર બેક્ટેરિયાની વસ્તુ નામ આપી દીધું છે, ઓકે. ઘણા બધા બેક્ટેરિયા તમે સાંભળ્યા હશે, ન્યુમોનિયા સાંભળ્યા હશે, એના સિવાય ઘણા બધા બેક્ટેરિયા પ્રકરણમાં સમજશું જેની સાઈઝ છે 1-2 માઇક્રોમીટર. અને સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ, સુકોષ કેન્દ્રીય કોષ હમણાં જ આપણે વાત કરી ગયા, જેને આપણે બે ભાગમાં વિભાજિત કર્યા હતા, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, જેની સાઈઝ છે 10-20 માઇક્રોમીટર.
ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ થઈ જશે નીટ ઉપર જો ફોકસ કરતા હો તો. તો મિત્રો, આજે આપણે કમ્પ્લીટ કર્યું કોષ કેન્દ્રના આધારે તેના બે પ્રકાર, આદિ અને સુકોષ કેન્દ્રીય. એના સિવાય આપણે કોષ રસ વિશે સમજ મેળવી, ત્યારબાદ અંગિકાઓની સમજ મેળવી, અને મહત્વની વસ્તુ તેની અંદર આપણે પટલમય અને પટલવિહીન અંગિકાઓ કઈ છે તેના વિશે આપણે સમજ્યા. એનામાંથી અમુક ટોપિક નીટની અંદર નોર્મલી ઘણી વખત પૂછાય છે તે યાદ રાખી લેજો. અને સૌથી છેલ્લે જે ટેબલ આપેલો છે તે નામ અને સ્ટેટિસ્ટિકલ ડેટા બંને યાદ રાખી લેવા વિનંતી. ઓકે, થેન્ક યુ વેરી મચ.